હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી ચેનલ તૈયારી એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3માં 5000થી વધારે ભરતી આવવાની છે, જે તમે અહીં જોઈ શકો છો. ટાઇટલ છે ચૂંટણી આવી સરકારી નોકરીઓની ભરતી લાવી. તો અહીં તમે મિત્રો ન્યૂઝમાં જોયું હશે કે ઉત્તરાયણ પછી ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની ભરતી જાહેર કરશે. તો કે આગામી વર્ષે 5000થી વધારે સરકારી જગ્યા ઉપર ભરતી થશે. તો અલગ અલગ કેડરનું નામ છે ને જગ્યા છે, તો જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, કલેક્ટર કચેરી ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, હેડ ક્લાર્ક છે, સંશોધન અધિકારી છે, સબ રજિસ્ટ્રાર છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે, આસિસ્ટન્ટ ટીડીઓ, આંકડા મદનીશ છે, મદનીશ સમાજ કલ્યાણ અધિકારી, નાગરિક પુરવઠા નિગમ ડેપો મેનેજર. તો મિત્રો, અહીં ટોટલ જગ્યાઓ આપેલી છે. જુનિયર ક્લાર્કની 2500 છે, સિનિયર ક્લાર્કની 550 છે, કલેક્ટર કચેરી ક્લાર્ક 600 છે, ઓફિસ આસિસ્ટન્ટ 200, હેડ ક્લાર્ક 150 જગ્યા છે, સંશોધન અધિકારી 100 જગ્યા, સબ રજિસ્ટ્રાર 100 જગ્યા છે, સમાજ કલ્યાણ નિરીક્ષક 160 જગ્યા છે, આસિસ્ટન્ટ ટીડીઓ 60, આંકડા મદનીશ 90, મદનીશ સમાજ કલ્યાણ અધિકારી 9, નાગરિક પુરવઠા ડિપો નિગમ ડેપો મેનેજર 370. તો મિત્રો, આ ટોટલ 5000થી પણ વધારે જગ્યા છે. તો કે વર્ષ 2024ના માર્ચ કે એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી જાહેર થાય, આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3ના ખાલી પડેલ 5000થી વધુ પદો ઉપર ભરતી જાહેર થશે. રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળે શુક્રવારે ઈસુના નવા વર્ષના આરંભે ઉત્તરાયણ પછી વર્ગ 3ની જગ્યાઓ ભરવા જાહેરાતો પ્રસિદ્ધ કરવાની દિશામાં પ્રક્રિયા આરંભી છે. તો કે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગુરુવારે સાંજે વર્ગ 3ની જગ્યાઓ માટે ભરતી પરીક્ષા માટે નવા નિયમો પણ પ્રસિદ્ધ કર્યા બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉપરોક્ત પ્રક્રિયા આરંભી છે. નવા નિયમો મુજબ હવે વર્ગ 3ની ભરતી પ્રક્રિયા 2 તબક્કામાં યોજાવાની છે, જેમાં પ્રિલિમ્સ અને મુખ્ય એમ 2 પરીક્ષાથી યોજાનાર છે, જેમાં પ્રિલિમ્સનું 100 માર્ક્સનું પેપર તમામ જગ્યાઓના ઉમેદવારો માટે વૈકલ્પિક પ્રશ્ન એટલે કે MCQ ધરાવતો સમાન સરખું રહેશે, જ્યારે મેન્સનું પેપરમાં જુનિયર ક્લાર્ક સિવાયની જગ્યાઓ માટે વર્ણાત્મક રહેશે તથા જુનિયર ક્લાર્ક માટે 1થી વધુ વિકલ્પો ધરાવતા જવાબો સાથેનો પ્રશ્નપત્ર રહેશે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર બાદ ગૌણ સેવા પસંદગી મંડળે શુક્રવારે સવારે વર્ષ 2024ના આરંભે 5000થી વધારે જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવાની તૈયારી આદરિયાનું બહાર આવ્યું છે, જેમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની 3000થી વધારે જગ્યાઓ ઉપરાંત રાજ્યભરમાં કલેક્ટર રોસ્ટરની કચેરીમાં હાલમાં આઉટ સોર્સિંગ કે પછી કરાર આધારે કર્મચારીઓથી જે જગ્યાઓનું સંચાલન થઈ રહ્યું છે તેવી 600 જેટલી ક્લાર્કની ભરતી માટે પણ જાહેરાતનો સમાવેશ થયો છે. મિત્રો, આગામી ચૂંટણીઓ આવી રહી છે, તેથી સરકારે પણ ભરતી જાહેર કરી છે. તો મિત્રો, ટોટલ 5000થી વધારે જગ્યા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.